विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 13 विद्युत प्रवाह की चुंबकीय असरो भाग 9 घरेलू विद्युत परिपथों એટલે આપણા ઘરનો વાયરિંગ કેવું છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે। આપણે ભાગ 7 માં વિદ્યુત મોટર જોઈ, ભાગ 8 માં વિદ્યુત જનરેટર જોયું। વિદ્યુત મોટર અને જનરેટર એ કેવી રીતે કાર્ય કરે છે એના વિશેની વાત કરેલી। જમણા હાથનો નિયમ, ડાબા હાથનો નિયમ, પછી કેવી રીતે વાહકમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને બળ રેખાઓ કઈ દિશામાં છે એ જમણા હાથના અંગૂઠાના નિયમ વિશેની આપણે વાત કરેલી। અને જનરેટરમાં યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ અને વિદ્યુત મોટરમાં યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ એ વિદ્યુત મોટરમાં છે। તો આપણા જનરેટરમાં અને કેવી રીતે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એના વિશેની આપણે ચર્ચા કરેલી। કે ચુંબક, તો ચુંબકમાં ચુંબકને સ્થિર રાખવામાં આવે, ગુજરાને ફેરવવામાં આવે, અથવા ગુજરાને સ્થિર રાખવામાં આવે અને ચુંબકને ગતિ આપવામાં આવે, આ રીતે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે। અને આપણા ભારતની અંદર એસી પ્રવાહ 1/100 સેકન્ડે તેની દિશા બદલે છે, જ્યારે વિદેશની અંદર એની પોઝિશન જુદી છે। આપણા જે વિદ્યુત પ્રવાહ છે એ 50 હર્ટ્ઝનો છે, જ્યારે અમેરિકાની અંદર 60 હર્ટ્ઝનો વિદ્યુત પ્રવાહ વપરાય છે, એટલે બંનેની અંદર આટલો તફાવત છે। આપણા ઘરની અંદર જે વિદ્યુત પરિપથો જે છે એ પરિપથના મુખ્ય સપ્લાય ટેકવેલ ખાસ કરીને વિદ્યુત થાંભલામાંથી આવે છે। અહીંયા આપણે જોઈએ તો આપણા ઘરની અંદર કે કોઈ પણ જગ્યા ઉપર થાંભલામાંથી એક વાયર, આપણા ઘરની અંદર એક વાયર નથી પણ અંદર બે વાયર હોય, બે વાયર આપણા મીટરમાં આવે અને મીટરમાંથી ઘરની અંદર આવે છે। જ્યારે ઘણા બીજા એવા સિટીમાં તમે જુઓ તો અમદાવાદની અંદર ભૂગર્ભની અંદર જમીનની અંદર કેબલો દબાવેલા છે અને એમાંથી આપણે વિદ્યુત પ્રાપ્ત થાય છે, એટલે અહીંયા ઓવરહેડ અથવા તો ભૂમિગત કેબલો દ્વારા સપ્લાય મળે છે। સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર લાલ એ અવાહક પોર્ટવાળો હોય છે, એટલે સપ્લાય વાયરમાં સપ્લાય વાયર, તો સપ્લાય વાયરમાં લાલ એ લાલ વાયર જે છે એ જીવંત લાઈવ કનેક્ટર જીવંતતા તરીકે ઓળખીએ છીએ, અને બીજો વાયર કાળો હોય છે અથવા બીજા કોઈ રંગનો હોય, કાળા સિવાય લીલા સિવાયનો બીજા કોઈ રંગનો હોય, તો એ કાળું અવાહક વાયર જણાવેલું હોય છે, એ ન્યુટ્રલ વાયર છે। ન્યુટ્રલ વાયર જોવા મળે છે। આપણા દેશમાં બે વાયરો વચ્ચે થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એ જે વાયર પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોઝિટિવ વાયર કહેવામાં આવે છે અને બીજો વાયર ન્યુટ્રલ છે એ કાળા રંગનો હોય છે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ। ઘરમાં લગાવેલા મીટર બોર્ડ માં આ વાયરો માં મુખ્યત્વે ફ્યુઝ માંથી પસાર થાય છે, વિદ્યુત મીટર માં દાખલ થાય છે, જે મેઇન સ્વિચ માંથી પસાર થઈ ઘરના વાયરો સાથે જોડવામાં આવે છે। આ વાયરો ઘરમાં જુદા જુદા પરિપથોમાં વિદ્યુત ઊર્જા પૂરા પાડે છે। ઘણી વાર ઘરોમાં બે અલગ અલગ પ્રકારના પરિપથ હોય છે, એટલે સાથે જે ન્યુટ્રલ છે એ ન્યુટ્રલની સાથે ફ્યુઝ જોડેલો હોય છે, અને આપણા ઘરની અંદર જે મીટરમાં ઘરની અંદર બે પ્રકારની લાઈનો હોય છે, ઘણાના ઘરની અંદર બે પ્રકારની લાઈન, એક 5 એમ્પિયરની લાઈન અને 15 એમ્પિયરની લાઈન। તો 15 એમ્પિયરની લાઈનને પાવર લાઈન કહેવામાં આવે છે અને 5 એમ્પિયરની લાઈનની અંદર આપણા ઘરની અંદર 5 એમ્પિયરની લાઈનની અંદર પંખા, ટ્યુબલાઇટ, ટીવી એવા જેવા સાધનો ચાલે છે, અને 15 એમ્પિયરની જે પાવર લાઈન છે એમાં મોટર
वॉशिंग मशीन घंटी एवं भारे वाहनों हीटर एवं भारे वाहनों हो तो एम 15 एम्पियर लाइन नो उपयोग थे 15 एम्पियर रेटिंग धरावत हो तो गीजर एर कूलर एर कंडीशन वधु पावर रेटिंग धरावता विद्युत उपकरणों मिले जयरे 5 एम्पियर लाइन रेटिंग में बल्ब है पंखा है जेवा साधनों वपराय तेना लीला रंग अवाहक फल परिपथना बल्ब साधन साथ जोड़वामां आवे छे लीला रंग अवाहक आवरण होय छे ए अर्थिंग वायर तरीके ओळखाय छे एटले लाल वायर काळो वायर अने लीलो वायर होय तो एने अर्थिंग मॉडल छे अर्थिंग वायर आपणा घरनी अंदर जे प्लग होय ए प्लग मां तमे જોશો તો ઉપર બે એક કાળો એટલું મોટું હોય છે અને અહીંયા બે કાળા હોય છે તો અહીંયા લીલા રંગનો વાયર જોડેલો હોય છે આ બાજુ લાલ રંગનો વાયર જોડેલો હોય છે આ બાજુ કાળા રંગનો એટલે અહીંયા આ રીતે પ્લગની અંદર ગોઠવેલે હોય છે આ લીલા રંગનો વાયર જે છે ઘરની અંદર જેટલા જેટલા પ્લગ છે એ બધા પ્લગ માંથી વાયરો ભેગા કરી જમીનની અંદર એનું અર્થિંગ કરવામાં આવે છે અર્થિંગ વાયર એ જમીનની આપણા ઘરની બાજુમાં દિવાલની નજીકમાં અથવા જ્યાં કંઈ ચોકડી હોય ત્યાં આગળ 3-4 ફૂટનો ખાડો કરી અને એમાં તાંબાની પ્લેટ અથવા તો શીશાની પ્લેટ દબાવી મીઠું અને કોલસો દબાવવામાં આવે છે એ રીતે એનો ઉપયોગ થાય છે અર્થિંગ એટલે અર્થિંગ શા માટે રાખવાનું કેમ કે અર્થિંગ રાખવાથી જો કોઈ ફ્રીજમાં કે મોટરમાં કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની અંદર જે કંઈ કરંટ જો લીકેજ થતો હોય અથવા તો વાયર કોઈ છૂટો પડી ગયો હોય તો એ લાલ લીલા વાયરમાં જઈને બધો કરંટ જમીનમાં ઉતરી જાય જેથી કરીને આપણને શોક લાગતો નથી એટલે નજીક ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટો સાથે જોડેલો હોય છે આ તારનો ઉપયોગ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ટોસ્ટર ટેબલ ફેન રેફ્રિજરેટર જેવું આવરણમાં સુરક્ષા માટે કરવામાં આવે છે અર્થિંગ વાયરને સાધનો સાથે જોડીને જોડવામાં આવે છે જે વિદ્યુત પ્રવાહ સાથે ઓછો અવરોધ ઉત્પન્ન કરવામાં આવે છે એટલે હવે જે કે વાયરિંગ છે એ વાયરિંગ મોટે ભાગે આપણા ઘરની અંદર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ લગભગ ઘરના જે કે વાયરિંગ છે એ બધું આપણું જે વાયરિંગ જોવા મળે છે એ બધું સમાંતર જોડાણની અંદર એનું વાયરિંગ કરવામાં આવે છે શ્રેણી જોડાણમાં ખાલી ફ્યુઝ વાયર જોડવામાં આવે છે આ ઉપકરણ ધાતુના આવરણમાં કોઈ પ્રવાહ લીકેજ થાય અર્થિંગ હોય તો સીધો એ જમીનમાં જતો રહે છે અને આ સાધનનું વિદ્યુત સ્થિતિમાન જમીન જેટલું જાળવી રાખે છે પરિણામ સ્વરૂપે સાધનનો ઉપયોગ વ્યક્તિને તીવ્ર વિદ્યુતનો ઝાટકો લાગતો નથી કે કરંટ લાગતો નથી એ રીતે આપણે જોઈ શકીએ હવે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે ચોપડીની અંદર પાન નંબર 238 ઉપર પરિપથ દર્શાવેલો છે એ પરીક્ષાની અંદર જો પૂછે ઘરેલુ પરિપથ તો આકૃતિ દોરવી પરિપથમાં કેવી રીતે ત્રણ પ્લગની અંદર કરંટ દર્શાવાય છે એ અહીંયા દર્શાવેલો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સામાન્ય ઘરેલુ પરિપથનું રેખાચિત્ર છે દરેક અલગ અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયરો જોડવામાં આવે છે દરેક ઉપકરણને અલગ ઓન ઓફ સ્વિચ સાથે જોડેલા હોય છે જે ઈચ્છા અનુસાર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય છે દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાન મળે તે માટે એક બીજા સાથે સમાંતર જોડવામાં આવે છે દરેકને એક સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી રહે એટલા માટે એમને સમાંતરમાં જોડવામાં આવે છે એટલે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આગળના પાઠની અંદર તમે ભણી ગયા છો અહીંયા જે કંઈ જોડાણ છે એ બધું ઘરનું જે વાયરિંગ છે ટ્યુબલાઇટ પંખો ટીવીનો વાયર રેડિયાનો વાયર આ બધા વાયરોનું જે જોડાણ છે એ સમાંતર જોડાણમાં જોડેલું હોય છે જેથી કરીને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેકે દરેક સાધનને મળી રહે છે બધા જ ઘરેલુ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ એક મહત્વનો ભાગ ભજવે છે એટલે જોડેલો જે ફ્યુઝ છે એ ફ્યુઝ ખૂબ જ અગત્યનો છે કેમ અગત્યનો છે એ આપણે જોઈએ આપણે વિદ્યુત ફ્યુઝનો સિદ્ધાંત કાર્યપદ્ધતિ આપણે જોઈએ તો વિદ્યુત ફ્યુઝનો સિદ્ધાંત કેવો કે નીચા ગલન બિંદુએ વિદ્યુત તાર ઓગળી જાય છે વિદ્યુત પ્રવાહ ઓગળી જાય છે એટલે નીચા ગલન બિંદુએ એનો પોઝિશનમાં ઓગળી જાય છે એટલે આપણા ઘરનું જે વાયરિંગ છે એ વાયરિંગ સલામત રહે અને ઘરના જે સાધનો છે એ સાધનોમાં
ओवरलोडिंग तो ओवरलोडिंग ने कारण जो नुकसान थाय वायर अपना घर में वायरिंग पड़ी जाए ट्यूबलाइट पंखा पड़ी जाए अथवा तो ये काम करता बंद थी जाए तो ये ओवरलोडिंग ने कारण परिस्थिति थी बचवू हो तो फ्यूज राखवो अने फ्यूज की पोजिशन में केटला रेटिंग नो फ्यूज राखवानो ये साधन पर नक्की थाय छे। ज्यारे लाइव वायर अने न्यूट्रल वायर एक बीजा साथ संपर्क में आए त्यारे ओवरलोडिंग थी सके क्षति उत्पन्न परिस्थिति में कोई परिपथ में विद्युत प्रवाह अचानक वधी जाए त्यारे आ परिस्थिति थाय छे। ओवरलोडिंग अने फरीथी पाछो बीजो आपणे जोईए तो शॉर्ट सर्किट ओवरलोड
તો 6 માર્કનો આ જે ચેપ્ટર પૂછાય છે એમાં તમારે 2 માર્કનો સવાલ અને 4 માર્કનો સવાલ પૂછાશે જે 4 માર્કની ફૂટનોટ પૂછાય તો 4 માર્કની જો ફૂટનોટ પૂછાય તો એમાં આકૃતિ દોરવાની આવે તો કમ્પલસરી તો આની અંદર ખાસ કરીને આકૃતિઓની અંદર જો ફૂટનોટો જોઈએ તો એક તો ચુંબકીય પ્રેરણ એક વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે ત્યાર પછી સોલેનોઇડ સોલેનોઇડ ઉપર ટૂંકમાં લખી આવી શકે ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ જમણા હાથનો ડાબા હાથનો ફ્લેમિંગનો નિયમ વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર અને ચુંબકીય પ્રેરણ ઉપરાંત આપણા ઘરેલુ વિદ્યુત પરિપથો કેવી રીતે જોડવામાં આવે છે એના વિશેની આપણે ટૂંકનોંધો તૈયાર કરવાની છે એટલે આ ચેપ્ટર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ આ સ્વાધ્યાય એને પૂરા કરજો એટલે સ્વાધ્યાયની અંદર દરેક પેજે પેજે પ્રશ્નો આપેલા છે એ પેટા વિભાગના જે પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરજો પરીક્ષાની અંદર એ પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે અસ્તુ ચેપ્ટર પૂરું સ્વાધ્યાય લખવાનું અસ્તુ